नमस्कार मित्रों, हूँ काजल रामाणे, आपનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખાસ છે, માટે અંત સુધી સાંભળવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. ઉનાળાના દિવસો હતા, ભર બપોરનો સમય હતો, તડકો ખૂબ હતો, ગરમીએ માજા મૂકેલી. અનિકેત બાઇક ઉપર ક્યાંક જઈ રહ્યો હતો. અમદાવાદના ટોરેન્ટ પાવર હાઉસની પાસે ચિમનલાલ બ્રિજ ઉપરથી તે પસાર થઈ રહ્યો હતો. તે બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પોતાની જમણી તરફ બ્રિજ ઉપર ચડવાના રસ્તા પર એની નજર પડી. એક વૃદ્ધ મજૂર પતિ પત્ની ખૂબ વધારે સમાન ભરેલા ગાડાને માંડ માંડ ખેંચીને બ્રિજ ઉપર ચડી રહ્યા હતા. એમના ચહેરા ઉપર થાક વર્તાતો હતો. પોતાની બધી તાકાત લગાવીને માંડ માંડ ગાડાને ખેંચીને બ્રિજની ઉપર ચડાવતા હોય એવી રેખાઓ એમના મુખ ઉપર સ્પષ્ટ દેખાતી હતી. શરીર આખું પરસેવે રેપ જેવ થઈ ગયેલ આ દ્રશ્ય જોઈને અનિકેતનું હૈયું ભીનું થઈ ગયું. એનાથી સહન ન થયું. અચાનક એણે બ્રિજ ઉપરથી ઉતરીને યુટર્ન માર્યો, સામેની બાજુએથી સહેજ ઉપર ચડ્યો, બાઇક ઊભું રાખીને સાઈડમાં પાર્ક કરીને કશું કીધા વગર ગાડાને પાછળથી ધક્કો મારવા લાગ્યો. પેલા વૃદ્ધ દંપતીને અચાનક પોતાને પડી રહેલા શ્રમમાં ઘણી રાહત થવા લાગી. હવે આરામથી ગાડું ઉપર ચડવા માંડ્યું. જેવું ગાડું બ્રિજ ઉપર બરાબર ચડી ગયું, અનિકેત કશું કીધા વગર ત્યાંથી નીકળી ગયો. પેલું વૃદ્ધ દંપતી કશું સમજી ન શક્યું કે આ શું ચમત્કાર થઈ ગયો. એમને મન એટલું થયું કે ઉપર વાળાએ કોઈક હરિનો લાલ અમારી મદદ કરવા માટે મોકલ્યો હતો. એ દંપતી પણ રાહત અનુભવતું પોતાના માર્ગે આગળ વધ્યું. અનિકેત 20-21 વર્ષનો અમદાવાદની ટોપ એન્જિનિયરિંગની કોલેજમાં ભણતો યુવાન હતો. એમનો સ્વભાવ ખૂબ જ લાગણીશીલ, એનાથી કોઈકને દુઃખી જોઈ શકાતું નહોતું. કોઈ દુઃખી હોય એનાથી સહન જ ન થાય અને તરત દુઃખી વ્યક્તિની મદદ કરવા દોડી જાય. હંમેશા બીજાનું ભલું કરવામાં એને ખૂબ આનંદ આવતો. કોઈની મદદ કરવી એ તો જાણે એનું વ્યસન થઈ ગયું હતું. એના મિત્રો અને પરિવારના લોકો વારંવાર કહેતા કે બીજાનો વિચાર છોડ અને પોતાનો વિચાર કરતા શીખ, પણ એ કામ એની ક્ષમતા બહારનું હતું. બીજાને મદદ કરવી એનો સ્વભાવ બની ગયો હતો. કોઈના ચહેરા પરનો આનંદ એના માટે ખુશ રહેવા માટેની જડીબુટ્ટી હતી. એ બધાને હંમેશા કહેતો કે જે બીજાનું ભલું કરે એનું પણ ભલું જ થાય. એકવાર એને કોઈક કામથી મુંબઈ જવાનું થયું. 2-3 મહિના પહેલા જ એણે પોતાની સીટનું રિઝર્વેશન કરાવી દીધું હતું. મુસાફરીનો દિવસ આવ્યો. પોતે એકલો જવાનો હોવાથી સમય પસાર કરવા સાથે 2-3 પુસ્તક લઈ ગયો. સ્ટેશન ઉપર જેવી ટ્રેન આવી એટલે તરત ટ્રેનમાં ચડી પોતાની સીટ ઉપર બેસી ગયો. એની સીટ ટ્રેનના ડબ્બામાં સાવ છેલ્લી હતી. થોડી વારમાં ટ્રેન ઉપડી. સમયનો સદુપયોગ કરવા પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. થોડી વારમાં ટીસી આવ્યું. ટીસી અનિકેતને ટિકિટ બતાવવાનું કહ્યું. અનિકેત પ્રામાણિક યુવાન હતો. એની પાસે પોતાના નામની રિઝર્વેશન કરેલી ટિકિટ હતી એટલે નિશ્ચિત હતો. અનિકેતે જેવી ટિકિટ ટીસીના હાથમાં આપી, અચાનક ટીસીએ ટિકિટ ફાડીને બારીની બહાર ફેંકી દીધી. ટીસીએ ફરીથી પૂછ્યું, ટિકિટ બતાવો ભાઈ. અનિકેત એકદમ મૂંઝાઈ ગયો, થોડો અકળાઈ ગયો. એને ખબર ન પડી કે ટીસીએ શું કર્યું અને કેમ કર્યું. સાહેબ, મેં તમને ટિકિટ આપી તો ખરી, આપે કેમ એને ફાડીને બારીની બહાર ફેંકી દીધી. નાટક ન કરીશ, ટિકિટ જોઈશે, નહીં તો ટિકિટ વગર મુસાફરી કરવાના ગુનામાં તને જેલ ભેગો કરી દઈશ. જલ્દી ટિકિટ બતાવો. જાણે ટીસી પહેલી વાર જ ટિકિટ માંગતો હોય તેમ કડક અવાજે બોલ્યો, સાહેબ મારી શું ભૂલ છે, કેમ મારી સાથે આવું કરો છો, મેં આપને ટિકિટ આપી તો હતી. અનિકેત એકદમ ગડગડ અવાજે બોલ્યો. એની પાસે વિનંતી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો. જો ભાઈ, જૂઠું બોલવાનું બંધ કર, તારે ટિકિટ બતાવ, અથવા આગળ બરોડાનું સ્ટેશન આવશે ત્યાં ઉતરી જા, નહીં તો ટિકિટ વગર મુસાફરી કરવાના ગુનામાં જેલ ભેગો કરી દઈશ. સહેજ પણ પીગળે એમ હતો નહીં. વાત એમ હતી કે આજે ટીસીને કોઈ સીટમાં પૈસા ખાવા મળ્યા ન હતા. અનિકેતને એની સીટ ઉપરથી ઊભો કરીને એક મુસાફરને રાતે સુવા માટે એ સીટ વેચવાનો પ્લાન હતો. એના માટે જ અનિકેત સાથે આખું નાટક રચ્યું હતું. અનિકેત પાસે આગલા સ્ટેશને ઉતરી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. થોડી વારમાં સ્ટેશન આવ્યું, ટ્રેન ઊભી રહી. અનિકેત પોતાનો સામાન લઈને ટ્રેનની સીડી ઉતરી રહ્યો હતો. એ સમયે એના મનમાંથી એક નાનકડો નિસાસો નીકળી ગયો. હે ભગવાન,
જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી, હંમેશા બધાની મદદ કરી છે, તો પણ મારી સાથે જ આવો અન્યાય કેમ? ઉતરતા ઉતરતા એની આંખોના ખૂણા ભીના થઈ ગયા. આવી અણધારી આફતથી એ હલી ગયો હતો. અંદરથી એકદમ દુખી થઈ ગયો. એ ટ્રેન ઉપરથી ઉતરીને માંડ ચાર પાંચ ડગલા આગળ વધ્યો હશે અને ટ્રેન ઉપડી ગઈ. ટ્રેન સહેજ આગળ ગઈ અને અચાનક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો. આખી ટ્રેન સળગી ગઈ. ટ્રેનના તમામ મુસાફરો મોત અને ઘાટ ઉતરી ગયા. ટ્રેનમાં કોઈક આતંકવાદીએ બોમ્બ મૂકેલો હતો. અનિકેતે પાછળ જોયું. બોમ્બ બ્લાસ્ટ જોઈને એકદમ ધ્રુજી ગયો. આ શું થઈ ગયું? ઉપરવાળાએ મૌનપણે એને જવાબ આપી દીધો. તારી સાથે અન્યાય ન થાય માટે આ અન્યાય કર્યો છે. અનિકેત હંમેશા બધાને મદદ કરતો હોય છે, બધાને બચાવતો હોય છે, તો બીજાને બચાવનારને કેવી રીતે મરવા દેવાય? બીજાને બચાવનાર તો બચવો જ જોઈએ ને, અને એટલા માટે જ અનિકેતને બચાવવા માટે જાણે ઉપરવાળાએ જ આ અન્યાયની જાળ રચી હોય એવું લાગતું હતું. અનિકેતને જવાબ મળી ગયો હતો. એ પોતાનો જીવ બચ્યાનો આભાર માનીને પોતાના કાર્યમાં આગળ વધ્યો. હું પણ ચોક્કસપણે માનું છું કે બીજાનું ભલું કરનારનું પણ ભલું જ થાય છે. આપણે પણ પોતાના જીવનમાં કોઈકનું ભલું કરીને પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ. માણસના મૃત્યુ પછી એની સાથે કશું જ નથી આવતું, આવે છે તો માત્ર એના કરેલા સત્કાર્યો અને દુષ્કર્યો. મિત્ર, વાત માત્ર વાત નથી, પરંતુ મારા હૃદયની લાગણીઓ છે. આશા રાખું છું કે વાત સાંભળ્યા પછી આપ પણ કોઈકનું ભલું કરવાના સપના સેવતા હશો. વાત પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.